લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવા તેમના પુત્ર સંગ્રામ રાઠવા સાથે ભાજપમાં જોડાયા છે. ચૂંટણી પહેલાં પિતા પુત્રની જોડીએ કોંગ્રેસને રામ રામ કરીને પંજાને અલવિદા કરી છે. ત્યારે પિતા પુત્ર ભાજપમાં જોડાતા કોંગ્રેસ નેતાએ સવાલ કર્યો છે કે ભાજપમાં જોડાવા પાછળનું કારણ કોઈ મજબૂરી તો નથી ને? આવું શા માટે કોંગ્રેસના નેતાએ કહ્યું, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર શરૂ થયો છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ રાજ્યસભાના સાંસદે રાજીનામું આપી પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાતા ફરી એકવાર ડેમેજ કંટ્રોલ કરવામાં ગુજરાત કોંગ્રેસનું મોવડી મંડળ નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે. કમલમમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો નારણ રાઠવા અને તેમના પુત્રએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા છે તેવું તેમના પુત્રનું કહેવું હતું. કોંગ્રેસમાં રહીને કામ થતાં ન હોવાના કારણે નારણ રાઠવાએ ખુલાસો કર્યો હતો. કોંગ્રેસમાં હતા ત્યારે ધીમી ગતિએ કામ થતા હતા ને ભાજપમાં આવ્યા બાદ વિકાસના કામો ઝડપી થશે. ભાજપમાં જોડાતા પહેલાં સંગ્રામ રાઠવાએ પણ જણાવ્યું કે અમે પક્ષ પાસે કોઈ અપેક્ષા રાખતા નથી, અમે વિકાસની રાજનીતિ જોઈને ભાજપમાં જોડાયા છીએ, અમારી કોઈ નારાજગી નથી. નારણ રાઠવાની વાત કરવામાં આવે તો તેમણે 3 વખત લોકસભા અને 1 વખત રાજ્યસભાના સાંસદ તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે આજે તેઓ ભાજપમાં જોડાતા લોકસભા ભાજપના ઉમેદવાર તરીકે નારણ રાઠવા પણ પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. પિતા પુત્ર ભાજપમાં જોડાતા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું કે આજે ગુજરાતમાં ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. દેશભરમાં આ પહેલી ઘટના હશે કે કોઈ અન્ય પાર્ટી છોડી એકસાથે 10,000થી પણ વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપમાં જોડાઈ રહેલા તમામ લોકોનું સ્વાગત છે. કોંગ્રેસ દિશાવિહીન થઈ ગઈ છે અને મોદીની ગેરંટી એટલે પાકી ગેરંટી, મોદીની ગેરંટી એટલે પથ્થરની લકીર. બીજી તરફ પિતા પુત્રની જોડી ભાજપમાં જોડાતા કોંગ્રેસે પણ ભાજપ અને નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા પર પ્રહાર કર્યા હતા. સાંભળો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ શું કહ્યું. કોંગ્રેસ પક્ષે આપેલા અનેક વખતના એમના સાંસદની ટિકિટ હોય, એમના પુત્રને વિધાનસભાની ટિકિટ હોય કે નગરપાલિકાની ટિકિટ હોય, સતત આપ્યું. પણ મારે નારણભાઈ સંગ્રામભાઈ એમના પરિવાર વિશેની કોઈ વાત નથી કરવી. મારે વાત કરવી છે ભાજપાની જે ભ્રષ્ટાચારની રીત રસમો છે, જે ભરતી મેળાના નામે પ્રપંચ કરી રહ્યા છે અને પાર્ટી વિથ ડિફરન્સની મોટી મોટી વાતો કરનારી ભાજપાના જે કારનામા ચાલી રહ્યા છે એની એટલા માટે આ કહેવું પડશે કે એક તરફ ગુજરાતનો સામાન્ય મધ્યમ વર્ગ ગરીબ વર્ગનો યુવાન પોતે મોંઘા શિક્ષણ પછી પેટે પાટા બાંધીને મા બાપે ભણાવ્યો ને એને ભરતી મેળા માટે રાહ જોતો હોય, અને બીજી બાજુ આશા હતી કે ભાજપા સરકાર આવશે બહુમતીથી અને ગુજરાતના યુવાનોને નોકરી મળશે એનો ભરતી મેળો થશે. પણ ભરતી મેળો તો બીજો થઈ ગયો છે. જે રીતની વાત એમણે કરી, એક તરફ ભાજપા એમ કહે છે કે અમે બહુ મજબૂત છીએ, બીજી તરફ એમની મજબૂરી આંખે ને ઉઠી વળગી એવી અનેક જિલ્લાઓમાંથી જેમના વિશે વારંવાર ભાજપાએ ભ્રષ્ટાચારી પરિવારવાદી એવા અનેક પ્રકારના બહુમાનો વિશેષણોથી એમને જાહેર સભામાં ભાજપાના નેતાઓ બોલી ચૂક્યા છે. તેવા સમયે જે રીતે સત્તા મેળવવા સત્તા ટકાવવા બહુમતી બાદ પણ ભાજપા એક પછી એક જે વાતાવરણ કરવા જઈ રહી છે તેનાથી એટલું તો સ્પષ્ટ છે કે ભાજપાને બહાર ગમે એટલી વાત કરે પણ અંદર તંત્ર સંપૂર્ણપણે પોલું ને ખોખલું થઈ ગયું છે. ભાજપાને ખબર છે કે છોટાઉદેપુરની અંદર આદિવાસી સમાજ એટલે કે અંબાજીથી ઉમરગામ સુધી પૂર્વ પટ્ટીમાં આદિવાસી સમાજના મળવાપાત્ર હક અધિકાર ઉપર તરાપ પડી છે. ભાજપાએ એમના અધિકાર છીનવા છે. એમની ટ્રાઇબલ સબ પ્લાનની કરોડો રૂપિયાની ગણ ભાજપાના મરતિયાઓ ભાજપાના પદાધિકારીઓ ચાઉ કરી ગયા છે. નકલી કચેરીના નામે ટ્રાઇબલોના અધિકારને મળવાપાત્ર એમના પરિવારના જીવનમાં બદલાવ માટેના પૈસા હતા એ પૈસા બારોબાર નકલી કચેરી નામે રફુ ચક્કર થઈ ગયા છે. આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ દાહોદોએ છોટાઉદેપુરની બોડેલીની કચેરીના કૌભાંડ હોય, ડાંગના હોય, નર્મદા જિલ્લાના હોય એ આપણી સામે નજર સામે પુરાવા સાથે છે.
જે રીતે એક પછી એક ઘટનાક્રમમાં મનરેગાની અંદરનો મોટો ભ્રષ્ટાચાર, આંગણવાડી આશા વર્કર સહિતની એમની ગેરરીતિઓ બધી, અને એના પછી પણ મોટી જે કૌભાંડોના કારનામા થયા, ત્યારે ભાજપાએ જે રીતનું મૂળભૂત વાત ઉપર જવાબ દેવાને બદલે કોંગ્રેસમાંથી કોઈ નેતાઓને ચૂંટણી સમયે લઈને એક પછી એક પ્રકારનું એવું વાતાવરણ કરવા માંગે છે કે કોંગ્રેસમાંથી અમે લઈ રહ્યા છીએ લોકોને. નાણભાઈએ અને એમના પુત્રએ કોંગ્રેસમાં હોય અને અન્ય નેતાઓ તેમની સામે અનેક પ્રકારના આક્ષેપો ભાજપા કરતી હતી. કોંગ્રેસમાં હોય ત્યારે ભ્રષ્ટાચારી પરિવારવાદી, અને જેવો ભાજપાનો ખેસ પહેરે ભ્રષ્ટાચારમાંથી મુક્ત થઈ જાય, અનેક પ્રકારની ઓલી ઘટનાક્રમમાંથી મુક્ત થઈ જાય, પરિવારવાદની વાત જ ન ચાવે. આ એક તમને એવા ડોક્યુમેન્ટ દેખાડ્યું છું. છોટાઉદેપુરની નગરપાલિકાની અંદર 1,81,00,000 નો નાણાંની ગેરરીતિઓનો અંગેનો પુરાવો, જેની સામે નગરપાલિકાના નિયામક શ્રી SP બગોડા IAS પ્રાદેશિક કમિશનર નગરપાલિકા વડોદરા એની કોર્ટમાં એમને કીધું છે કે નગરપાલિકા છોટાઉદેપુરનો 1,81,00,000 નો નાણાંની ગેરરીતિ અને અન્ય હેતુ માટે વપરાઈ ગયા છે નાણાં ખોટી રીતે, અને એનો ઓર્ડર આપ્યો છે રિકવરી કરવા માટે. અત્યારે કોર્ટમાં છે ઘટનાક્રમ આગળનો, પણ આ ચુકાદો આપ્યો છે. શું આ તો મજબૂરી નહોતી ને? અગાઉના કોઈ પણ પ્રકારના સ્થાનિક કક્ષાના ગેરરીતિ ગોઠવણના કોઈ હોય છે કે નહીં? હું કોઈને ઉપર આક્ષેપ નથી કરતો. જો મજબૂત હતા કોંગ્રેસ પક્ષે તમને તમામ પ્રકારની પદ આપ્યું, પ્રતિષ્ઠા આપી, વારંવાર સાંસદ અને કેન્દ્રનું મંત્રી પદ આપ્યું, વિધાનસભાની ટિકિટ આપી, નગરપાલિકાના પ્રમુખ બનાવ્યા હોય, એ કોંગ્રેસના હજારો કાર્યકર્તાની મહેનતથી અને આદિવાસી સમાજના આશીર્વાદથી બન્યા. ત્યારે ભાજપાના ખેલમાં તમે કેમ અટવાના, ભટકાણા, એનો જવાબ તમારી મજબૂતી છે કે મજબૂરી, ભાજપાની મજબૂતી છે કે મજબૂરી, એનો જવાબ ભાજપાની આપે. પણ કોંગ્રેસ પક્ષ તરીકે હું આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે કોંગ્રેસ પક્ષના કાર્યકરો નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે. ત્યારે ભાજપા પાર્ટી વિથ ડિફરન્સની વાતો કરે છે, એ ભાજપાની એવી તો કેવી મજબૂરી કે તેમને એમના વર્ષો જૂના કાર્યકર્તાઓ એમના પદાધિકારીઓને કોરાણે મૂકીને એમને આવી રીતે ઉછીના પાછીના કરીને ભેગા કરવા પડે છે. કોંગ્રેસના નેતાઓને એવું તો નથી લાગી રહ્યું કે હવે કોંગ્રેસમાં રહીને એમનું રાજકીય ભવિષ્ય નથી અને એના કારણે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા હોય? કોંગ્રેસ પક્ષ આઝાદી જંગ વખતે મહાત્મા ગાંધી નીકળ્યા ત્યારે અંગ્રેજોનો સુરત પણ બધા તપતે હતો, બધાને હતું કે અંગ્રેજોનું કોઈથી શાસન અટકે નહીં, પણ લોકોએ નિષ્ઠાપૂર્વક જાતિ ધર્મ કોમ પ્રાંત બધું ભૂલીને લડત લીધા અને આઝાદ ભારતનું નિર્માણ થયું. આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સત્તા મેળવવા માટેનું નથી, પણ સેવા માટેનું સાધન છે. તમને જ્યાં લગી પદ પ્રતિષ્ઠા કાર્યકર્તાઓની યથાર્થ મહેનત હોય, હજારો કાર્યકર્તાઓ દિન રાત ભૂલીને માત્ર ને માત્ર કોંગ્રેસના પંજા માટે કામ કરીને તમને પદ પ્રતિષ્ઠા અપાવતા હોય છે, તેવા સંજોગોની અંદર માત્ર પોતે હજી તો સાંસદ પદના મહિનો બાકી છે, ટર્મ પૂરી થવાની નિયમ પ્રમાણે એ કોંગ્રેસ પક્ષે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આપેલો પંજો, લોકસભાના સાંસદ તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો પંજો હતો, કેન્દ્રીય મંત્રી રેલવેમાં બન્યા કોંગ્રેસ પક્ષનો પંજો હતો, નગરપાલિકાના પ્રમુખ બન્યા કોંગ્રેસ પક્ષનો પંજો હતો. ત્યારે પક્ષદ્રોહ અને પ્રજાદ્રોહ કરનારાને તો લોકો ઓળખશે, પણ આ તો એવા સમયે કે જે ભાજપા આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે, જે ભાજપા આદિવાસી સમાજને એમના હક અને અધિકાર ઉપર તરાપ મારી રહી છે, જે ભાજપા આદિવાસી સમાજને મળવાપાત્ર અધિકારોથી વંચિત રાખે છે, એમના પરિવારના જીવનમાં શિક્ષણ આરોગ્ય સહિતની પાયાની વાસ્તુ માટેના મળવાપાત્ર એમના ટ્રાઇબલ સપ્લાનના નાના સગે વગે કરનારી ભાજપા શાસકોના એમના મરતિયા દ્વારા ખેલ ચાલે, એવા સમયે તમે આ પ્રકારનું કરો છો, મને એમ લાગે છે કે આનાથી મોટી તમારી કોઈ મજબૂરી હોઈ શકે નહીં. મનીષ દોશીએ પ્રહાર કરતા કહ્યું કે ભાજપને ખબર છે કે છોટાઉદેપુરમાં અને પૂર્વ પટ્ટીઓમાં આદિવાસી સમાજના અધિકારો છીનવાયા છે અને નકલી કચેરીઓના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટના પૈસા ચાવ થઈ ગયા છે. નારણ રાઠવા અને તેમનો પુત્ર કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપ સરકાર
અનેક આક્ષેપો કરતી હતી. કોંગ્રેસમાં હોય ત્યારે ભ્રષ્ટાચારી અને પરિવારવાદી, અને જેઓ ભાજપમાં ખેસ પહેરે એટલે ભ્રષ્ટાચારમાંથી મુક્ત થઈ જાય છે. મનીષ દોશીએ પુરાવા બતાવતા કહ્યું હતું કે છોટાઉદેપુર નગરપાલિકામાં 1,81,00,000 નાણાંની ગેરરીતિઓમાં નિયામકે કોર્ટમાં કહ્યું છે કે આ નાણાં ખોટી રીતે વપરાઈ ગયા છે અને આ પૈસાની રિકવરી કરવા માટે પણ ઓર્ડર આપ્યો છે. સમગ્ર ઘટના કોર્ટમાં છે તો શું આ તો મજબૂરી નહોતી ને? જોકે કોંગ્રેસના નેતાએ પણ સ્પષ્ટ કરવું જોઈતું હતું કે તેમણે જે ભ્રષ્ટાચાર થયો તેની વાત કરી રહ્યા હતા, તો આ સમયે સંગ્રામ રાઠવા કોંગ્રેસમાં જ હતા કે નહીં? અને કોંગ્રેસમાં હતા અને આ ભ્રષ્ટાચાર થયો તો કોંગ્રેસ દ્વારા કેમ કોઈ એક્શન લેવામાં ન આવ્યો? આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાયણ.